વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું. આજરોજ નવા 189 કેસ નોંધાયા. સૌથી વધુ વલસાડ તાલુકામાં 120 કેસ નોંધાયા, તો વલસાડના તિથલ રોડ પર રહેતા 77 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું. આજરોજ 39 લોકોએ કોરોનાની સારવાર મેળવી થયા ડિસ્ચાર્જ. વલસાડ જિલ્લામાં આજે 189 કોરોના કેસો સામે આવ્યા, જ્યારે ગઈકાલે જિલ્લામાંથી 170 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા. છેલ્લા 2 દિવસમાં વલસાડ જિલ્લામાં 300થી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા, જ્યારે આજરોજ 189 કોરોના કેસો સામે આવ્યા. જિલ્લામાં ગત રોજ 170 કોરોના કેસો સામે આવ્યા હતા, જ્યારે આજરોજ ફરીથી 189 કેસો સામે આવતા હાહાકાર મચી. આજના કોરોના પોઝિટિવ કેસોનો ઉમેરો કરતા જિલ્લામાં હાલે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 984ને પાર પહોંચતા આરોગ્ય વિભાગ ટીમની ચિંતા વધી. જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાને રાખી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ શહેરમાં દર રવિવારે ભરાતી રવિવારી બજારને સજ્જડ બંધ કરી દેવા આદેશ અપાઈ ચૂક્યા છે. સાથે શહેરના તમામ પ્રસિદ્ધ મંદિરો, જેમાં તડકેશ્વર મંદિર, પાનેરા ડુંગર, તિથલ સ્વામિનારાયણ મંદિર, તિથલ સાંઈબાબા મંદિર, ધમણાજી વૈષ્ણોદેવી મંદિર ને શનિ અને રવિવારે બંધ રાખવાના આદેશ અપાયા છે. ત્યારે જો આવનાર દિવસમાં પરિસ્થિતિ ના સુધરે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવા તૈયારીઓ બતાવી છે. હાલ તો રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1-9 વર્ગ સુધીના તમામ શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું છે, જ્યારે સરકારીની નવી કોવિડ ગાઈડલાઈન મુજબ જીમ, હોટલ, સ્વિમિંગ પુલ, થિયેટર જેવા સ્થળોને 50% ક્ષમતા સાથે જ ખુલ્લા રાખવા આદેશ અપાયા છે. જ્યારે મોટા 8-10 શહેરોમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારે આજના કેસો સાથે હાલે કોવિડ દર્દીના એક્ટિવ કેસોની સંખ્યા 984ને પાર થતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.